का था। तो आगळ वात करीए महेसाणानी तो महेसाणा सरदार पटेल सेवा दळे खास करीने एक स्नेह मिलननुं आयोजन जे हतुं ते करवामां आव्युं हतुं ने मोटी संख्यामां जे लोको छे ते जोडाया हता ने आमां खास भाग लीधो हतो। नुगर चौर्यासी समाज मुख्यमंत्रीनी उपस्थितिमां पाटीदारनुं आ स्नेह मिलन योजायुं हतुं। આ એક સુંદર પ્રવૃત્તિ એસપીજીએ કરી છે, એના માટે હું અભિનંદન આપું છું। અને હાલ આપણે જોઈ રહ્યા છો જે બહેનોની તકલીફો અને જે આપણે બોલી પણ ન શકીએ ટાઈપનું રોજ આપણે જાણવા મળે છે। લવ જેવા તો પ્રોગ્રામ પેલું પ્રોબ્લેમ હોય કે પછી બહેનોને ભગાડવાનો અને એ બધામાં આ નંબર અને રાત્રે કે રસ્તામાં પણ ગમે ત્યાં તકલીફ પડે તો આ નંબર ઉપરથી તરત જ એમને હેલ્પ મળશે, એ ખરેખર એમને આ પ્રવૃત્તિ પ્રશંસનીય છે। આ નંબર એટલા માટે લોન્ચ કરવામાં આવ્યો કે અમારે એસપીજી નો ભાઈઓ માટેનો તો ઓલરેડી નંબર હતો જ, પણ ઘણીવાર બેનની છેડતી થતી હોય, કોઈ ખોટા અસામાજિક તત્વો દીકરીઓને હેરાન કરતા હોય, ચાહે કોઈ પણ સમાજના હોય, તો અમારી જોડે પાટીદાર સમાજનું તો સંગઠન સાથે સાથે દરેક સમાજના મિત્રો અમારી સાથે જોડાયેલા છે કે કંઈ પણ દીકરીને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો ઘણીવાર દીકરીઓ ભાઈઓને ના કહી શકે, તો બેન આ નંબર સાચવશે અને ડાયરેક્ટ બેનને વાત કરી અને આવી કંઈ તકલીફ હોય તો સાથે યુવાનો સાથે મદદ કરી અને આવી દીકરીઓને અમે બચાવવાનું કામ કરીએ છીએ। અજીત કહેવાય એટલા માટે કે અમે મુખ્યમંત્રી સાહેબ અને કાયદા મંત્રી ઋષિભાઈને પણ લેટર આપ્યો હતો અને આ સર્વ સમાજનો પ્રશ્ન, દીકરીઓ ભાગી જાય એટલે એ ઘરની પરિસ્થિતિ એટલી વિરાટ થતી હોય છે, વિકરાળ થતી હોય છે કે આખું ઘર ભાગી જતું હોય છે, તો એ કેવી રીતે બચાવી શકાય? કાયદામાં તો વ્યવસ્થા એવી છે કે 18 વર્ષની દીકરી કોઈ પણ જ્ઞાતિ ધર્મ મેરેજ કરી શકે છે, પણ એમાં કાયદામાં સુધારો થાય અને સુધારો કર્યા પછી મા બાપની કે પરિવારમાં કોઈ પણ વ્યક્તિને સહી કરવામાં આવે કોર્ટ મેરેજની અંદર, તો 100% દીકરીઓ બચાવવાનું કામ કરી શકે છે। તો આજે જયારે માનનીય મુખ્યમંત્રી બોલ્યા છે કે સુધારો કરવામાં આવશે, તો આપણે આશા રાખીએ છીએ કે આ સંમેલન થકી દરેક જ્ઞાતિ સમાજની દીકરીઓ બચાવવાનું કામ સરસ મજાનું થઈ જશે। એનું કારણ એ છે કે અમે જે યોજના ચાલુ કરી છે કે કોઈ પણ પરિવારને આર્થિક રીતે કંઈ પણ જરૂર પડે એટલે આજની તારીખની અંદર 10,000 સભ્યો થવા આવ્યા તો ખાલી ફક્ત 100-100 રૂપિયાની મદદ કરે તો સીધી એના એકાઉન્ટની અંદર 10 લાખની સહાય થાય, પણ 30 તારીખે આજે સંમેલન કરી 30 તારીખ 30,000ને પાર કરી અને કોઈ પણ વ્યક્તિના ખાતામાં 30 લાખ રૂપિયાની સહાય કરવા જઈ રહ્યા છીએ, પ્લસ ગુજરાતની અંદર 1.25 કરોડ પાટીદારો છે, જો 1-1 રૂપિયો જો આ રીતે મદદ કરે તો 1.25 કરોડની મોટી રકમ એ દુઃખી પરિવારને કરવા જઈ રહ્યા છીએ। અને આ સમાજના મેસેજ દ્વારા, પાટીદાર સમાજના મેસેજ દ્વારા દરેક સમાજ જો આવું કરે તો સમાજની અંદર કોઈ પણ ધર્મ કે સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ આની તકલીફ ના રહે અને પૈસા સામે કોઈને હાથ લાંબો ના કરવો પડે।